सूरत सहित देशभरमां पेट्रोल डीजल अने गेसना भावोमां थई रहेल वधाराने कारणे सूरतमां ई वाहनोनी संख्यामां सतत वधारो थई रह्यो छे, જેને લઈને શહેરમાં ઈ વેહિકલનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। સુરત મહાનગરપાલિકા શહેરમાં અલગ અલગ સ્થળોએ 50 નવા ઈ વેહિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી અંતર્ગત પ્રથમ ફેઝમાં શહેરમાં 25 સ્લો અને 25 ફાસ્ટ મળી કુલ 50 ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી 13.50 કરોડના ખર્ચે 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું ટેન્ડર તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું। જોકે બાકીના 25 ચાર્જિંગ સ્ટેશનો સ્લોને બદલે ફાસ્ટ જ લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે। આગામી ટૂંક સમયમાં વધુ 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે। સ્લો ચાર્જિંગમાં અંદાજે 3 કલાક સુધી અને ફાસ્ટ ચાર્જિંગમાં 45 મિનિટે 1 કલાક સુધીનો સમય લાગતો હોય આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝની મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ તરફથી 50 ચાર્જિંગ સ્ટેશન માટે 34.55 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા। આ ડિપાર્ટમેન્ટ તરફથી મળનાર સબસિડી અને 15મા નાણાં પંચના ફંડમાંથી આપવામાં આવશે। ગુજરાતમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થઈ રહ્યું છે, જેની સામે હાલમાં ચાર્જિંગ સ્ટેશન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જેથી પાલિકાએ આ દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે।